વેલકમ ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ. આજે આપણે 2020 નું કેલેન્ડર બનાવવાની એકદમ ટૂંકી રીત અને તેને વાપરવાની એકદમ સરળ રીત જોઈશું. તો સૌપ્રથમ આપણે અહીં ઊભા 7 સ્તંભો બનાવીશું અને આડી કુલ 12 હરોળ બનાવીશું. એમાંથી અહીં આપણે 5 હરોળમાં આ પ્રકારે 2020 નું કેલેન્ડર લખીશું. ત્યારબાદ શરૂઆત આપણે તારીખ 1 થી કરીશું. સૌપ્રથમ ખાનામાં આપણે અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ. આમ કુલ આપણે માસની તારીખો 31 અથવા 30 હોવાથી આપણે 31 સુધીની તારીખો લખીશું. ત્યારબાદ આ તરફ આપણે અહીં માસના નામ લખીશું. તો પ્રથમ ખાનામાં આપણે 3 માસ લખીશું. પ્રથમ છે જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ. બીજા ખાનામાં ઓક્ટોબર. ત્યારબાદ અહીં આવશે મે, અહીં ફેબ્રુઆરી અને ઓગસ્ટ, અહીં આવશે માર્ચ અને નવેમ્બર. ત્યારબાદ અહીં આવશે જૂન, અહીં આવશે સપ્ટેમ્બર અને ડિસેમ્બર. હવે આપણે શરૂઆત કરીએ વારના નામની. તો શરૂઆત આપણે બુધવારથી કરીશું. સૌપ્રથમ લખીશું બુધ, ત્યારબાદ ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. આપણે અહીં આ પ્રકારે વાર લખી દઈશું. ત્યારબાદ આપણે ક્રમશઃ વાર લખતા જઈશું. જેમ કે બુધ પછીનો વાર છે ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. એ જ રીતે ગુરુ પછીનો વાર છે શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ. શુક્ર પછી આવશે શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ. શનિ પછી આવશે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એ જ રીતે રવિ પછી આવશે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. અહીં સોમ, સોમ પછી આવશે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. અહીં મંગળવાર છે. મંગળ પછી આવશે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને
સોલ્વ. તો હવે આપણું કેલેન્ડર તૈયાર છે. હવે કઈ તારીખે કયો વાર જોવા માટે આપણે એની આડી અને ઊભી લાઈનને ભેગી કરીશું. જ્યાં ભેગા થાય તે વાર આવશે. દાખલા તરીકે એક છે તારીખ 17 મે, તો 17 અને આ તરફ છે મે. 17 અને મે જ્યાં ભેગા થાય છે ત્યાં વાર આવે છે રવિ, માટે 17 મે એ રવિવાર છે. ત્યારબાદ 13 નવેમ્બર, તો અહીં 13 અને નવેમ્બર જ્યાં ભેગા થાય ત્યાં આવે છે શુક્રવાર, માટે 13 નવેમ્બરે શુક્રવાર હશે. એ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે બુધવાર હશે, તો 1, 8, 15, 22 અને 29 તારીખે બુધવાર છે. એ જ રીતે રવિવાર 5, 12, 19 અને 26 તારીખે હશે. દાખલા તરીકે જૂન મહિનાની વાત કરીએ, તો જૂન મહિનામાં ક્યારે કઈ કઈ તારીખે સોમવાર હશે, તો જૂન મહિનો અને અહીં આપણે લઈશું સોમવાર, તો 1, 8, 15, 22 અને 29 તારીખે જૂન મહિનામાં સોમવાર હશે. એ જ રીતે બુધવાર, તો અહીં જૂન મહિનામાં 3, 10, 17, 24 અને 31 તારીખે બુધવાર હશે. આ પ્રકારે આપણે આ કેલેન્ડરનો સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ છીએ અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.